બનાસકાંઠા જિલ્લાના દિશામાં છેલ્લા કેટલાક સમયથી દબાણદારો મસ્ત મોટા દબાણ કરીને બેઠા હતા, જેને દૂર કરવામાં આવ્યા. દિશા શહેર એ વેપારની દ્રષ્ટિએ બનાસકાંઠા જિલ્લામાં સૌથી મહત્વ ધરાવે છે, જેના કારણે શહેરમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ત્યારે દિશા શહેરમાં થયેલા મોટા પ્રમાણમાં દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા 15 દિવસથી ચાલી રહી છે. ત્યારે આજરોજ ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર પાલનપુર શાખાના દિશા બસ સ્ટેન્ડ વિભાગ દ્વારા દિશા બસ સ્ટેન્ડમાં આજુબાજુના દુકાનદારો દ્વારા કરવામાં આવેલ દબાણો દૂર કરવા માટે 2 દિવસ પહેલા નોટિસ આપવામાં આવી હતી અને જાતે જ દબાણો દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી, પરંતુ દબાણદારો દ્વારા દબાણ દૂર ન કરવામાં આવતા આજરોજ દિશા બસ સ્ટેન્ડ વિભાગના મેનેજર કે પરમાર પોલીસ બંદોબસ્ત સાથે રાખી તમામ દબાણો જેસીબી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા અને તમામ દબાણદારોને જાણ કરવામાં આવી હતી કે જો ફરીથી દબાણ કરવામાં આવશે. સાના નવીન બસ સ્ટેશન ખાતે આદિત્ય કોમ્પ્લેક્સના પરવાનેદારોને વારંવાર નોટિસો આપવા બાબત છતાં તેમના દ્વારા દબાણ નહીં દૂર કરવાના કારણે છેલ્લે તેમને આખરી નોટિસ આપીને આજરોજ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. હવે પછી પણ જો આમાં સુધારો નહીં થાય તો આખા આદિત્ય કોમ્પ્લેક્સની લીઝ રદ કરવાની પણ ફરજ પડશે. આજે તમામ શોપિંગના આગળના ભાગના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને આખો અમારો સ્ટાફ, અમારા નાયબ ઇજનેર સાહેબ, તમામ લોકો સાથે મળી અને અમે આજે આ કામ સુપેરે પાર પાડ્યું છે. આજરોજ આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને હવે પછી પણ જો દબાણ કરવામાં આવશે તો પૂર્ણ આ કાર્યવાહી કરવામાં આવશે. કે પરમાર તો ફરીથી પણ તેમના દબાણો તોડી પાડવામાં આવશે. સંજયસિંહ રાઠોડ, KTV ન્યૂઝ, ગુજરાતી, દિશા.